નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશેનો અભ્યાસ કરવાનો છે, જેમાં પ્રથમ વિશ્વયુદ્ધ ક્યાં કારણોસર થઈ અને રશિયન ક્રાંતિ ક્યારથી આવી, એમાં એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા, એશિયા અને આફ્રિકામાં જે જે કાંઈ પણ સંસ્થા આવી અને જે સત્તા રાજ કર્યું એમાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો હતા, ઇંગ્લેન્ડ રશિયાના ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા, ચીન વગેરે દેશો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું, અને ચીનમાં ઇંગ્લેન્ડ સિવાયના પણ બીજા રાષ્ટ્રો હતા જેમાં રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, અમેરિકા વગેરે રાજ્યો જે દેશ હતા જેમણે ચીન ઉપર સત્તા સ્થાપી, એ ઉપરાંત સ્પેનને નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ વગેરે રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સમાજવાદી હતા, તેમણે તેમના પડોશીના રાષ્ટ્રો પર સત્તા જમાવી હતી. પોર્ટુગીઝ શાસક ભીનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગીઝ સ્પેનના રાજા હિબિર્સ બીજાના હાથમાં આવ્યું. એ સિવાય તમે જુઓ તો ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધને ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ચીનનો પરાજય થયો, પરિણામે ઇંગ્લેન્ડની સત્તાનો વધારો ચીનમાં વધારો થઈ ગયો, એટલે કે ઇંગ્લેન્ડને સત્તામાં વધારો મળ્યો. ચીનમાં ઇંગ્લેન્ડ ઉપરાંત ઘણા બધા રાષ્ટ્રોએ બીજીની સત્તા સ્થાપી. પશ્ચિમ એશિયાના ઈરાન, ઇરાક, કુવેત અને સાઉદ અરેબિયા, બહેરેન વગેરે દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે. એ ભંડારો ઉપર ઇંગ્લેન્ડ, જર્મન અને રશિયાએ કબજો જમાવ્યો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાના વિશાળ વિસ્તાર વધારે અનુકૂળ જણાતા યુરોપના દેશો આફ્રિકાના વિવિધ સ્થળોએ સંસ્થાનો સ્થાપવામાં હરીફાઈ થઈ, કારણ કે ત્યાં વેચાણ કરી શકાય એમ હતું. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો નેધરલેન્ડની ડચ પ્રજા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મન, ઇટાલી, સ્પેન, પોર્ટુગીઝ વગેરે યુરોપ દેશોએ પોતાની સત્તા સ્થાપી. ઈસવીસન 84-85માં જર્મન બર્લિન ખાતે યુરોપના દેશોમાં પરિષદ મળી, જે એ પરિષદ યુરોપના દેશોને આફ્રિકાના જુદા જુદા પ્રદેશોમાં વહેંચી લીધી. 28 જુલાઈ 1914ના દિવસે પ્રથમ વિશ્વની શરૂઆત થઈ. એ વિશ્વયુદ્ધ થવાનું કારણ તો ફ્રાન્સે જર્મની સાથે કરેલ ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. 19મી સદીના અંતે જર્મન એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં માલ સસ્તી કિંમતે વેચવા માંડ્યું. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા, મતલબ કે ઇંગ્લેન્ડ છે એની બજાર તોડવા માંડ્યું જર્મન. આફ્રિકા સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. આર્થિક સ્પર્ધામાં જે કાંઈ પણ થયું લશ્કરી સ્પર્ધા ઉમેરી, એટલે યુદ્ધ જેવું થયું, અને પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા કોઈ પણ વિશ્વ બે પક્ષોમાં વહેંચાયેલો, જેમાં જર્મન પ્રેરિત જૂથ હતો જેમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન, તુર્કી વગેરે રાષ્ટ્રો, અને બીજી બાજુ ઇંગ્લેન્ડ પ્રેરિત જૂથ હતો જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે રાષ્ટ્રો હતા. અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રો રાષ્ટ્રના પક્ષે 24 અને દરેક રાષ્ટ્રના પક્ષે 5 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો, અને જે યુદ્ધ કર્યું હતું યુરોપના રાષ્ટ્રવાદી ભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા હતો. તે અત્યંત મહત્વાકાંક્ષી હતો, તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો. તેવા સમયે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ પ્રબળ બની, અને યુદ્ધ કરો અને જીતો એમ. ક્રિસ્કી નામના જર્મન લેખકે શક્તિમાનોને જે જીવવાનો હક છે અને યુદ્ધ જ રાષ્ટ્રીય જરૂરિયાતનો સિદ્ધાંત પ્રચલિત કર્યો, અને ક્રિસ્કી જે નીચે નામના લેખકે પોતાનું પવિત્ર કાર્ય ગણાવ્યું. યુદ્ધ એ પવિત્ર કાર્ય છે,
અને શક્તિશાળીને જીવવાનો હક છે, એવું એમને એના પુસ્તકોમાં દર્શાવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી ઈસવીસન 1917 રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ, તે રશિયાની પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગઈ. જર્મનીએ અમેરિકાની લ્યુસિયાના નામની સ્ટીમરને ડૂબાડી દીધી, તેમાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. તેથી અમેરિકા એપ્રિલ 1917 પ્રથમ વિશ્વયુદ્ધના મિત્રોના રાષ્ટ્રે પક્ષે જોડાયું. 11 નવેમ્બર 1918 રોજ જર્મન પ્રજાસત્તાકે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ પૂર્ણ વિરામ કરાર કરી હસ્તાક્ષર કર્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર 6.5 કરોડ લોકોનો ભોગ લીધો, તેમાં 1 કરોડ જેટલા મૃત્યુ પામ્યા, 2 કરોડ કરતાં વધારે ઘવાણા અને 70 લાખ લોકો કાયમને માટે અપંગ બની ગયા. વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી પુરુષના કૌટુંબિક વ્યવસાયિક જવાબદારી સ્ત્રીઓના માથે સ્વીકારવી પડી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન ઘટ્યું, તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપમાં અછત, બેકારી, ભૂખમળો, હડતાલ, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પરાજિત રાષ્ટ્રો સાથે વર્ચસ્વની સંધિ કરવામાં આવી. આ યુદ્ધ માટે જર્મનને જવાબદાર ગણી તેની ઉપર 6.5 અબજ પાઉન્ડનો દંડ લેવામાં આવ્યો અને જર્મનીના જીતેલા પ્રદેશ તેમજ તેની સંસ્થાને આંચકી લેવામાં આવ્યો. આ સંધિથી જર્મનીનું અર્થતંત્ર છીનવીન થઈ ગયું. રશિયાના રાજા, જે ચાર રાજાઓ આખુદ હતા, તે નિરંકુશ સત્તાનો ભોગવતા હતા. તે ખૂબ કઠોર હતા. જો કોઈ વ્યક્તિ અધિકારીની માંગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા સાયબિરિયાના કાતિલ ઠંડીવાળા પ્રદેશમાં મોકલી દેવામાં આવતા. રશિયાની અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓ આપનારી હતી. ઈસવીસન 1904-5 રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં રશિયાની હાર થઈ. રશિયામાં 22 જાન્યુઆરી 1905 દિવસ લોહિયાર દિવસ તરીકે ગણવામાં આવે છે. રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ રુડો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું. 10 જાન્યુઆરી 1920 દિવસે વિશ્વ શાંતિ અને સલામતી રાષ્ટ્રસંઘ સ્થાપના કરવામાં આવી. મિત્રો, આ પાઠની અંદર આપણે આટલો અભ્યાસ પૂર્ણ કરશું.